નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ગુજરાતમાં આજના દિવસમાં એટલે કે 20 ઓગસ્ટમાં ઘણા બધા સમાચારો છે બન્યા છે, ઘણી બધી ઘટનાઓ છે બની છે. પણ સૌથી ઇન્ટરેસ્ટિંગ ઘટના છે એક બની છે જેનું ધ્યાન ગુજરાત તરફ જઈ રહ્યું છે, ગુજરાતના લોકો છે જેના ઉપર ધ્યાન આપી રહ્યા છે. એ ઘટના છે શંકરસિંહ બાપુ અને અમિત શાહ, જે આપણા કેન્દ્રીય સહકારિતા અને ગૃહ વિભાગના મંત્રી છે, એમની બંનેની વચ્ચે ગાંધીનગરમાં સર્કિટ હાઉસમાં મુલાકાત થઈ છે. અને બંને લોકો કોણ છે, આ મુલાકાત શા માટે મહત્વની છે અને આ મુલાકાતના અર્થો શું નીકળી શકે છે, એ ટનાટન વાતો કરવી છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ સાથે. સાહેબ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. નમસ્કાર. સાહેબ, ઘણી બધી જગ્યા ઉપર આ સમાચાર આવ્યા ને, એટલે અમુક લોકોએ ધ્યાન દીધું, અમુક લોકોએ ધ્યાન નથી દીધું. પણ સર, આપની દ્રષ્ટિએ, આપના 3.5 દાયકાના પત્રકારત્વના અનુભવની દ્રષ્ટિએ જો વાત કરીએ, તો આ મુલાકાતને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? જુઓ, એક તો અત્યારે સમગ્ર ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, લોકમેળાની મોસમ આવતી જાય છે. જી. અને લોકમેળાનું કાયદેસરનું મંત્ર કે એનું જે લોજિક શું છે, મેળે મેળે મળે એને મેળો કહેવાય, આપ મેળે મળે એમ, એમાં કઈ પ્રયોજન ન હોય. પણ આજે જે શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ મળ્યા, એ આપ મેળે નથી મળ્યા, મેળે મેળે નથી મળ્યા, મળવા ખાતર બુદ્ધિપૂર્વક મળ્યા છે. એટલે અત્યારે મોસમ એટલે તો રાજકીય બની ગઈ, નહીતર મોસમ અત્યારે જુદી હતી. સોના વરણી સીમ બની મેહુલીએ કીધી, મહેર રે ભાઈ મોસમ આવી મહેનત નહીં. તો અત્યારે તો એવું હતું, બધું જ આપણે જે કઈ બજાર ખેતરમાં જે કઈ પાક લણવા કરવાથી માંડીને હતો, અત્યારે પૂરો થયો. એટલે તો લોકમેળાની મોસમ 7-8 માં હોય અને લોકો મેળો માણવા આવતા હોય છે. પણ આપણી જે મોસમ, લોકોની મોસમ જે છે, એ તો ખાલી નિજાનંદી છે. રાજકારણીઓની 12 માસ એક જ મોસમ હોય છે મત લણવાની. અને ઓક્ટોબર નવેમ્બરમાં જિલ્લા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત 4,700 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી આવવાની છે. પહેલી વાત તો એ, ઓક્ટોબર નવેમ્બરમાં 4,700 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી છે, અને પછી 75 જેટલી નગરપાલિકાની ચૂંટણી છે, 2 જિલ્લા પંચાયતની છે, અને 19 જેટલા તાલુકા પંચાયતની ચૂંટણી. આમ તમે જુઓ તો ગ્રાસ રૂટ લેવલની કહી શકાય એવી બહુ મોટી અને એસિડ ટેસ્ટ જેવી ચૂંટણી ઓક્ટોબર નવેમ્બરમાં આવી રહી છે. એટલે આજે જે ભાઈ મળ્યા, અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા, એ મુલાકાતને ક્યારે શિષ્ટાચારવાળી કે માત્ર ને માત્ર ઔપચારિક મુલાકાત કહી શકાય નહીં, એ ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં દર્જ થાય અને બહુ દૂરંદેશી ભરી અસર પેદા કરનારી એવી આ મુલાકાત હોવાની, અને નજીકના ભવિષ્યમાં આપણે એના પરિણામ અને પરિમાણ બે વાંચતા જોતા જાણતા હશું. જી. પણ સર, આપ આને કઈ રીતના જોઈ રહ્યા છો? શું લાગી રહ્યું છે કે ગુજરાતની રાજનીતિમાં આગામી સમયમાં કોઈ ટનાટન ફેરફારો થઈ શકે છે? જુઓ, એરટેલ એરટેલ હોય, એરટેલના માલિક, મોબાઈલ એરટેલ બનાવવાની કંપનીના માલિક કે અમે આપણે મુકેશ અંબાણીને મળે અને પછી એમ કે ભાઈ મારો એક મોબાઈલ ખરાબ થઈ ગયો હતો ને તું એને બતાવવા આવ્યો હતો, કોઈ માને? બસ આ જ હાલત છે. અને એને કંઈક પણ સારી પોઝિશન આપવા માટે કે એના વિશે કંઈ ચર્ચા કરવા માટે શંકરસિંહ વાઘેલા એને બેએ પર્સનલી મળવું પડે એવું કંઈ હોય નહીં. એ તો બધા ઈશારે કામ થતા હોય છે આપની જાણ ખાતર, કે જેટલા અમુક અમુક બાબતો છે ને, એ તો વાવડ પોતે કહી દે કે કંઈક સારું થવાનું છે. સતયુગનો પણ જ્યારે ભગવાને કહે છે ને, ઈશ્વરનું જ્યારે સર્જન અહીંયા અવતાર ઉતરવાનો હોય ને, ત્યારે ચારે દિશાઓમાંથી સારા વાવડ મળવા માંડે, શુભ વિચારો પ્રાપ્ત થાય, વિકાર નષ્ટ થાય, ઋતુગત ફળ આવે, અનુક્રમિકા ખોરવાય નહીં, કોઈના પણ અવિશ્વાસની ફળ પેદા ન થાય, સમજવું કે નક્કી કંઈક હવે સારું થવા જઈ રહ્યું છે. એટલે એ તો પેલા વાવડ માંડે આવવા, એમ શંકરસિંહ વાઘેલા અને ભાઈ અમિત શાહ મળે તો છોકરા હાટું મળે અને એને કંઈ કેરિયર નહીં, એવું કંઈ હોય નહીં. તો ઠીક છે, બધું શિષ્ટાચાર બિષ્ટાચારની બધી વાતો કરે, પણ આપની જાણ ખાતર નજીકના ભવિષ્યમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી આવવાની છે. એક વાત, ચૂંટણીમાં પણ, ચૂંટણી તો વારંવાર આવે છે ને, બધું થાય છે, તો બધા એમ લાગે કે ભાઈ તો અમિત શાહે મળવાની ક્યાં જરૂર હતી, લોકસભાની ચૂંટણી તો થઈ હતી, ત્યારે કેમ ન મળ્યા?
એટલે જ મળવું પડ્યું. લોકસભાની ચૂંટણીમાં પેલા જે પરસોત્તમભાઈ રૂપાલાથી લચ્છો લાગી ગયો હતો અને બધાએ બોલાઈ ગયું ને આપણે બધું જાણીએ છીએ, ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો. ભારતીય જનતા પાર્ટીએ પેલા લાખ કોશિશ કરી માફા માફીની કે કોઈ હિસાબે મેળ પડે, અને છતાંય મેળ નહોતો પડ્યો. પછી એક તબક્કે પક્ષે એવું નક્કી કરી લીધું કે ભાઈ ખેર જે હોય તે હવે અમે અમારા તરફથી માફી માગી લીધી, અને થોડાક ભારતીય જનતા પાર્ટી એવા ગુમાનમાં રહ્યા કે ભાઈ આપણી પાસે તો દુનિયાભરનું સંગઠન છે, આવું સક્રિય ગ્રાસ રૂટ લેવલની આપણી પાસે વ્યવસ્થા છે, માઇક્રો પ્લાનિંગની વાત છે, પેજ પ્રમુખો છે આપણી પાસે, એટલે કાંઈ, અને બીજું સરકાર તો છે જ, એટલે મશીનરીનો ઉપયોગ કરશું તો ક્ષત્રિય સમાજ આપણું કાંઈ બગાડી શકશે નહીં, અથવા તો એ કે છે એટલું તો નહીં જ બગાડી શકે, વગેરે વગેરે. અંતે શું થયું, 400 પાર ની વાત કરનારી ભારતીય જનતા પાર્ટીની કાંખ ગોળીવાળી સરકાર કરવી પડી અને 240 અટકી ગઈ ને, આપણે જાણીએ છીએ. તો એ જે અટકી ગઈ સરકાર, એના પછી આજની તારીખે એ ખરખરો હજી મેટ્રો નથી પક્ષમાં કે ભાઈ આવું બન્યું કેમ, કારણ કે કોઈ કારણ તો નહોતું. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથનો દબદબો હતો, 500 જેટલા વર્ષોથી આપણે જેની પ્રતીક્ષા કરતા હતા, પ્રભુ શ્રી રામનું પ્રાગટ્ય થઈ ચૂક્યું, પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ, ભવ્યાતિ ભવ્ય દેવાલય બની ગયું, જગત આખું ચકાચોન થઈ ગયું એવો એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ગયો. કાશ્મીરમાંથી 370 કલમ હટાવી નાખી, કાશ્મીર આંગળીથી નખ વેગળા હતા એ કાશ્મીર થઈ ગયું, આપણું ભારતના ખોળામાં આવી ગયું. મા મા ભારતીનું જે ચિત્ર છે એના મુગટની જેમ મીંડું શોભાયમાન થવા, 370 પછી તમે વિચાર કરો 3 તલાક હતું તો એ પણ નાબૂદ કરી દીધું, અને બાકી બધા મુસ્લિમ બહેનો જે હતી એનો સપોર્ટ નહોતો મળવાનો એ પણ મળવા માંડ્યો. સર્જિકલ સ્ટ્રાઇક તો કરી ચૂક્યા હતા, સબસિડી બાકી બંધ કરી દીધી હતી હજથી માંડીને, એટલે કોઈને સાંપ્રદાયિક વાત પણ ના લાગે કે આ મુસ્લિમ તુષ્ટિકરણ કરે. તો શું નહોતું થયું સમજી લો, અને નરેન્દ્ર મોદીનો ઓરાતો હતો જ, એમાં કોઈ દાગ તો લાગ્યો નહોતો, સરકાર ઉપર કોઈ એવો બ્લેમ નહોતો. બધું જ સારું હોવા છતાં 240 કેમ અટકી ગયા એનો ખરખરો આજે ગોતાખોરની જેમ આ લોકો કરી રહ્યા છે ને એ શોધી રહ્યા છે કારણો ભારતીય જનતા પાર્ટી વાળા, આવું બન્યું કેમ. એની પાછળનું કારણ ગુજરાતનો ક્ષત્રિય સમાજ, રાજસ્થાનનો પણ ક્ષત્રિય સમાજ, ઉત્તર પ્રદેશના ઠાકુરો, ઓલીકર ઉત્તર ભારત ઓલા ગુજરાતમાં તમે જુઓ તો ઠાકોર જે કે એ આ બધાનું જે નડતર થઈ, હવે એને ખબર પડી કે આ આપણને નડ્યું તો ખરું, પછી કબૂલ કરો કે ન કરો પણ જે છે એ હકીકત છે. હવે હવે સ્થિતિ એનાથી થોડી વધુ વિપરીત થઈ ગઈ. વધુ વિપરીત શું થઈ ગઈ કે હવે જે ચૂંટણી છે એ તો કેવળ ને કેવળ ગ્રાસ રૂટ લેવલની ફેસ ટુ ફેસ છે. હવે એમાં નરેન્દ્ર મોદીનો ઓરા કે એનો ચિત્ર એ ચાલે નહીં, કારણ કે એવડી મોટી ચૂંટણી નથી. પછી ભૂપેન્દ્રભાઈ પટેલની કોઈ યોજનાથી માંડીને બીજી કોઈ વાત ચાલે નહીં, કારણ કે ચૂંટણી એવડી મોટી નથી, ચૂંટણી ગ્રામ્ય પંચાયતની છે. હવે હું ધારો કે ગ્રામ્ય પંચાયતની ચૂંટણી લડતો હોઉં દાખલા તરીકે, અને હું એમ કહું કે ટ્રમ્પ સાંભળી લે, ભારત આમ નહીં કરે, ચીન સાંભળી લે, તો આપણને મૂરખ ગણે. ભાઈ તમારું ગામમાં તમે જે બોલો એ સીમવાળાને ખબર નથી પડતી, ટ્રમ્પ ક્યાંથી સાંભળી લે, સમજી લો. હું ગામના પાદરમાં બોલું એ હેઢામાં કોઈ સાંભળતો નથી, ખેતરના હેઢામાં, તો ક્યાંથી ટ્રમ્પ સાંભળી લે, એટલે દરેકને મર્યાદાની ખબર છે. બીજું એમાં ઊંચી ઊંચી વાત ન થઈ શકે, હું બેરોજગારી નાબૂદ કરી દઈને હું મોંઘવારી ઘટાડ એવી વાતે હાલે નહીં, કારણ કે ગામડા ગામમાં તો એક તો 2-5 હજારની વસ્તીનું ગામ હોય. હવે ત્યાં પ્રશ્ન શું હોય કે ભાઈ રોડ રસ્તા બરાબર નથી, આ નિહાળ જે છે એ પડું પડું થઈ રહી છે, આપણી ત્યાં ડંકી નથી ભાઈ, પાણીની 2 ડંકી નખાવો બોર કરાવીને તો પાણી દીકરીઓને બહાર ભરવા જવું ન પડે, વગેરે વગેરે. ખેતરમાં જે છે નીલગાય હેરાન કરે છે, શિયાળિયા હેરાન કરે છે, વગેરે વગેરે. હવે આવા બધા ગ્રાસ રૂટ લેવલના પ્રશ્નો હોય, અને એ તમારા એટલે કે જે ઊભો હોય એને કેવું પડે, કામ મટાડી દઉં કે નહીં મટાડી દઉં, કારણ કે એને બીજી કોઈ લાંબી ટૂંકી તો વાત કરવાની આવતી નથી, મોંઘવારી બેરોજગારી ફલાણું ઢીકણું એવી કાંઈ વાત તો આવતી નથી. આ જ વાત હોય છે કે તાલુકા જિલ્લા પંચાયતમાંથી તમે ગ્રાન્ટ લઈ આવો અને અમારા ગામમાં જે કાંઈ ખામી છે એની તમે પૂર્તિ કરાવો, ધેટ્સ ઓલ. એટલે એ જે ચૂંટણી છે એ એસિડ ટેસ્ટ જેવી છે, લિટમસ ટેસ્ટ જેવી છે, અને એમાં ક્ષત્રિય સમાજને કોઈ પણ ભોગે મનાવવો પડે એમ છે. જો ક્ષત્રિય સમાજનો હજી પણ આવો ને આવો જ વિરોધ છે, એમ કે એને સંકલન સમિતિએ ચૂંટણી પહેલા કીધું હતું કે લોકસભાની ચૂંટણી પહેલા અને પછીથી કે ભાઈ પરસોત્તમભાઈ જીતી ગયા, ઓકે મુબારક એને, બરાબર.
હવે આજે પરસોત્તમભાઈ રૂપાલા સામેની અમારી લડત પૂરી થાય છે એવું સંકલન સમિતિના વડાઓએ જે તે સમયે જાહેર કરેલું કે ભાઈ પરસોત્તમભાઈ રૂપાલા સામેની અમારી લડત હવે પૂરી થાય છે, પણ ભારતીય જનતા પાર્ટી સામેનો અમારો વિરોધ યથાવત હતો, છે અને રહેશે. કારણ અમે એમ કીધેલું, ક્ષત્રિય સમાજે એવી માગણી કરી હતી કે તમે લોકસભાના ઉમેદવાર તરીકે રાજકોટની બેઠક ઉપરથી પરસોત્તમભાઈ રૂપાલાની જગ્યાએ બીજા ગમે તેને મૂકો, પણ પરસોત્તમભાઈને તમે ટિકિટ આપતા નહીં. જે તમે એટલે કે ભારતીય જનતા પાર્ટીએ અમારું કહ્યું કર્યું નહીં, ટિકિટ આપી અને અંતે ભલે જીતી ગયા પણ બાકી દેશભરમાં શું થયું આપણે જાણીએ છીએ. એટલે હવે ભારતીય જનતા પાર્ટીની સામે લડત તો ક્ષત્રિય સમાજની યથાવત છે, એમાં તો કોઈ સંશય નથી. અને એ જે લડત ઓર્ગેનાઇઝ સોશિયલ મુવમેન્ટ ચાલી, સુગ્રંથિત સામાજિક આંદોલન એ જે ચાલ્યું, એની પાછળનું ભેજું, દિમાગ, માર્ગદર્શન કે જે ગણો તે એ આદરણીય શંકરસિંહજી વાઘેલા હોઈ શકે એમાં જરાય બેમત નથી. કારણ કે આ એ હસ્તી છે જેણે ભારતીય જનતા પાર્ટી જ્યારે રાજપા ભાજપા થયું છોડી તો અને પછી જ્યારે કોંગ્રેસમાં ગયા હતા તો શક્તિદળ ઊભું કરેલું, જેમ અત્યારે કોંગ્રેસમાં NSUIથી માંડીને બાકી છે તો શક્તિદળ ઊભું કર્યું હતું ને અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ખીચોખીચ ભરાય એટલા કાર્યકરો યુનિફોર્મ સાથે વિથ ડ્રમ બીટ્સ બધું અને શિસ્તબદ્ધ રીતે લાઠી સાથે હજારોની સંખ્યામાં લોકો એને હાજર કરી દીધા હતા અને લોકો ચકાચોંધ થઈ ગયા હતા. એ શંકરસિંહ બાપુ જ કરી શકે, સમજી લો. બીજા શક્તિસિંહ બાપુ જ્યારે તો ન જ કરી શકે એમ. અત્યારે કોંગ્રેસમાં જેટલા પણ લોકો છે રાતોરાત તો ન જ કરી શકે આટલું સુગ્રંથિત દળ ઊભું કરી શકવું. RSS જેવું એની કમ્પેરમાં આવી શકે એવું દળ ઊભું કરવું એ કોઈ નાની માના ખેલ નથી. એ શંકરસિંહ બાપુએ કરી બતાવ્યું હતું. તો બાપુએ તી પછી ભલે રાજપા કોંગ્રેસ સપા ખપા ઈધર ઉધર ભલે ગમે તેટલા એણે ઈધર ઉધર ઠેકડા મારી લીધા અને બધા એમ માને કે ભાઈ આપણે આપણી ભાષામાં લોક ભાષામાં એમ કે ભાઈ ફૂટેલી કારતૂસ છે માનીને રાજકીય પક્ષોને એમ માનતા હોય કે બે ઘડી, પણ બધાને એટલી ખબર છે કે એનો પ્રયાસ ભલે નિષ્ફળ ગયા, બધું મોટે પાયે ભલે સફળ ન ગયા, પણ ઇન્ડિવિજ્યુઅલ કેસમાં શંકરસિંહ બાપુની અવગણના સંભવ નથી. ક્રિકેટમાં ભારત ભલે હારી જાય પણ તમે કોહલી કે તેંડુલકર કે એની અવગણના ન કરી શકો. એના હોવા છતાં ભલે હારી જાય પણ ખબર તો છે કે તેંડુલકર તેંડુલકર હોતા હે, કોહલી કોહલી હોતા હે, ફિલ્મ ફેલ જાય તો અમિતાભ અમિતાભ હોતા હે. એવી રીતે શંકરસિંહ બાપુનું વ્યક્તિત્વ જે છે એ બધાને ખબર છે કે આનું જો માઇક્રો પ્લાનિંગ કે આનું દિમાગ જો કામ કરે તો શું ન થઈ શકે. આપણી સામે ક્ષત્રિય સમાજનું આંદોલન નજર સામે છે. એટલે ભલે એણે કીધું કે આ તો અમારો શિષ્ટાચાર, શંકરસિંહ બાપુએ કીધું કે અમિત શાહ સાથેની અમારી શિષ્ટાચારની મુલાકાત હતી, સામાન્ય મુલાકાત હતી. મારા દીકરા મહેન્દ્રસિંહ બાપુ એમ કે ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે દીકરા વિશે મેં મળવા ગયા હોય. એ તો ખેર બધા આખું સમજવાવાળા સાંભળે. એમાં એવું છે, દુનિયા અત્યારે બહુ બુદ્ધિશાળી થઈ ગઈ છે. હું ને તમે જેટલું બોલીએ છીએ ને એટલું બધા સાંભળે એવું જરૂરી નથી. એને જે ગમે એટલું જ સાંભળશે, બાકી આપણે ગમે એટલું બોલીએ એ બધા ડિલીટ કરી નાખે એની રીતે. કારણ કે દરેકને પોતિકા સ્વાર્થ અથવા તો પોતિકા ગમતી વાત જ સમજવાની. એમ શંકરસિંહ બાપુ બોલે એટલે કોઈ માની ના લે કે મહેન્દ્રસિંહ બાપુના કારણે એના ભવિષ્ય માટે મળ્યા હોય. બધાને ખબર પડે કે આ બેની મિલન એ નક્કી નવું પરિમાણ અને પરિણામ આ બે સર્જનારી મુલાકાત છે. નજીકના ભવિષ્યમાં આપણે એના ધડાકા બડાકા જોશું. જી સર, બે ત્રણ વસ્તુ કમ્પેર કરીને સમજવું છે. એક તો આ જે ક્ષત્રિય સમાજનું જે સંમેલન મળ્યું હતું, વિરોધ થયો હતો એ. બીજી વસ્તુ એ 83 વર્ષ કે 84 વર્ષની શંકરસિંહ વાઘેલાની ઉંમર છે, એટલે અત્યારની દ્રષ્ટિએ પણ શંકરસિંહ વાઘેલા ગુજરાતની રાજનીતિ માટે શું છે. બીજી વસ્તુ, સમાજ માટે એ કેટલા મહત્વના છે. ત્રીજી વસ્તુ કે હવે આવનારી ચૂંટણી જે આપે કહ્યું કે ગ્રામ્ય લેવલની છે, તો આનાથી એટલે એટલું શંકરસિંહ વાઘેલાથી ભારતીય જનતા પાર્ટીને કે કોંગ્રેસને કઈ રીતના ફરક પડી શકે છે. સર, આ બે ત્રણ વસ્તુઓ મિક્સ કરી અને જો થોડું સમજાવી શકો તો. બિલકુલ બિલકુલ. જુઓ, ભારતીય જનતા પાર્ટીની અત્યારે સ્થિતિ પ્રવાહી છે. સત્તા છે 156 બેઠક ને બીજા 6 ભળગ્યા, 171 જણા એની પાસે ધારાસભ્યો છે, બધું સાચું. પણ સરકારમાં મંત્રી છે એને સંતોષ નથી, ધારાસભ્યો છે એને સંતોષ નથી, સંગઠનના લોકો છે એને સંતોષ નથી, કોઈને સંતોષ નથી.
બધાય અત્યારે નરેન્દ્ર મોદીના કારણે આમ ટકી ગયા છે, જુદી વાત છે, પણ જરાક ઇધર ઉધર થાય તો આખું ઘર ખળભળે. એમાં જરા એક ઈંટ આમ ખેંચવી લ્યો અને જેમ ઇમારત આખી ખળભળી જાય એવી સ્થિતિમાં છે અત્યારે. પહેલી વાત. બીજી વાત, પ્રજા વચાળે પણ જે હોવી જોઈએ એવી સાખ અને ધાક બે અત્યારે ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકારે ગુમાવી દીધી છે. એ ભલે ગમે તેમાં રાજતા હોય જુદી ઘટના છે, પણ પ્રજાને તમે ઇન્ડિવિજ્યુઅલી પૂછો ભાઈ સરકાર જેવું કોઈ તત્વ છે હરામ બરોબર કોઈ તમને, હા, પણ તમે સર્વે કરી લેવાની છૂટ. મેં આપણે અનેક વખત કીધું છે કે આટલા આટલા મંત્રી 16-17 જણા અત્યારે મંત્રી છે, તમે ત્રીજા કે ચોથાની માનો, કોઈને નામ પાંચમા મંત્રીનું નામ નથી આવડતું, તો એ સ્થિતિ શું છે આપણે જાણીએ છીએ. હવે આ કેસમાં તમે કીધું કે બાપુની આટલી ઉંમર છે, જુઓ રાજકારણમાં તો જેમ વયસ્ક થતા જાય ને એમ એ લોકો વધુ ને વધુ પરિપક્વ થતા જાય, એમાં એમ ઉંમરનો કઈ દોષ નથી. તો અમે શંકરસિંહ બાપુ ભલે અત્યારે ઉંમર તમે કીધું 80-86 વર્ષની, જે એની જે એની એના શબ્દમાં કહે તો હજી ટનાટન છે, બાપુ હરે ફરે છે, આપણી ભાષામાં કહે તો ખડે ધડે છે, એમ કહો તો હાલે ગામડામાં કે ખડે ધડે છે બાપા, એટલે હજી કોઈને એને ટેકો લેવાની જરૂર ન પડે એ ટાઈપના છે. બીજું, એણે તમામ ઓલા જે કે ને કિનારાના પાણી પી લીધા છે, એટલે એને બધી ખબર છે. અને નરેન્દ્ર મોદી કરતા જૂના જનસંઘી છે અને વધુ પડતા સક્રિય જમાનામાં હતા, પણ પછી મોર જેમ પીછા વગરનો જે છે એ ઉઘાડો લાગે, એમ સંગઠન વગરનું અને બેનર વગરના શંકરસિંહ બાપુ આપણે જેવું એને કલ્પના કરતા હતા એવા આપણને સક્ષમ ન લાગ્યા. એને બધાએ માની લીધું કે શંકરસિંહ બાપુ હવે વાત પૂરી થઈ ગઈ, હવે આથમતો સૂર્ય છે, ઉગતો નહીં. પરંતુ આપણે જાણીએ છીએ કેપેસિટી વાઇઝ કે એની સરકાર ભલે જેટલો સમય રહી એટલો સમય રાજપાની સરકાર રહી કોંગ્રેસ સાથેની કે જે ગણો તે, પણ સ્ટીલ ટુડે તમને કહું, તમારે ગુજરાતમાં ગમે ત્યાં સર્વે કરી લો, બધાને કહીએ તમે કયો પ્રેક્ટિકલ સરકાર કોને કહેવાય, પ્રેક્ટિકલ કે ભાઈ વ્યવહારુ, તાત્કાલ શું ન થાય, કાયદો નડે શું, કેમ અત્યારે તમે જુઓ આ બધી ટીઆરપી કાંડ રાજકોટનો બન્યું, તે જુલતા પુલની મોરબીની ઘટનાથી માંડીને સુરતની બધી ઘટના બની છે તક્ષશિલા, સરકાર શું કહે છે ભાઈ કાયદાની મર્યાદા છે, એમાં 4 લાખ છે તો 4 લાખથી વધુ અમે આપી ન શકીએ, બીજું કાયદો કાયદાનું કામ કરે છે, રાતોરાત કોઈને ફાંસી ન દે વગેરે વગેરે, ટૂંકમાં કાયદાની મર્યાદાની વાત કરે છે, એમાં પોતે લાચારી પણ વાત કરે છે બુદ્ધિપૂર્વક નહીં. શંકરસિંહ બાપુ હતા એ જમાનામાં બધા કહેતા ભાઈ મોરબી અને પોરબંદરને જિલ્લો બનાવો જિલ્લો બનાવો, કેટલાય વર્ષ ત્યાં નગારા વાગતા હતા, બધા કહેતા હતા ભાઈ હવે આ જે છે ને સરકારમાં કાયદો છે ને ફલાણું છે ને નીતિ નિયમ છે ને આમાં મેળ ન પડે ને આમને તેમને. બાપુ આવ્યા, હાજો હાજ મોરબી જિલ્લો થઈ ગયો ને આપણો પોરબંદર થઈ ગયો ને કંઈક થઈ ગયું, તાલુકા કેટલા થઈ ગયા, એને કહેવાય પ્રેક્ટિકાલિટી. હજી આ લોકો અમદાવાદનું કર્ણાવતી નથી કરી શકતા, આપણી નજર આમે છે ને અત્યારે સરકાર અહીંથી તળિયાથી નડિયા સુધી એની સરકાર છે, કરી બતાવે લ્યો અમદાવાદનું કર્ણાવતી નહીં કરે, ખાલી લખે પોતાના લેટર હેડ ઉપર વિશ્વ હિન્દુ પરિષદથી માંડી આરએસએસથી માંડી બધા લખે કર્ણાવતી મહાનગર એમ કે પછી કાઉન્સમાં અમદાવાદ, પણ ભલામણ કર્ણાવતી આ યોગી આદિત્યનાથ છે, હા જ પડે 3 જણાના નામ સરનામા ભૂહી નાખે ને બીજાના સરનામા મૂકી પણ દે છે, ગામના નામ જિલ્લાના નામ લખી પણ નાખે છે અને કંઈકના રેશન કાર્ડમાંથી નામ ભૂહી નાખે છે, તો એ સરકાર જ છે ને. તો કરવા એમાં જેને રાજકીય ઈચ્છા શક્તિ એ જે શબ્દ છે ને એ શંકરસિંહ વાઘેલાએ કીધું કે આને કહેવાય રાજકીય ઈચ્છા શક્તિ, ધારે એ કરી શકે. એટલે પેલી વાત તો આ કે એની ઉંમર બુમર કાંઈ એમાં લાગુ પડે નથી, એની વિચક્ષણ જે બુદ્ધિ ને એની જે સંગઠન શક્તિથી માંડીને જે કાંઈ છે એ બધું છે. હવે પ્રશ્ન નંબર 3નો ઉત્તર કે એની અત્યારે વેલિડિટીથી માંડીને એની અસરકારકતા કેટલી, એટલે જ હું તમને કહું છું એ જ બતાવે છે. અમિત શાહ જ્યારે એકબીજા પરસ્પર ટૂંકમાં મળે એ જ બતાવે છે એની ઉપલબ્ધતા, નહીતર તો જો હવે કાંઈ ન હોય તો ન કહે કે ભાઈ હવે સમજ્યા હવે બાપુને સમય ન આપે એવું ન બને. સચિન પાયલટ થી માંડીને ઘણા નથી કહેતા કે રાહુલ ગાંધીને અમે કેટલી મુલાકાત, 6-6 મહિના સુધી અમને મુલાકાત નતા આપતા. સંદીપ દીક્ષિત જે છે શીલા દીક્ષિતના દીકરા એ આવી ફરિયાદ કેટલા કરતા હોય છે, અમે લોકો અહીંયા જઈએ છીએ રાહુલ ગાંધી અમને મુલાકાતનો સમય નથી આપતા, શું કામ તમારામાં કઈ નહીં હોય ડખો. શંકરસિંહ બાપુ કે અને અમિત શાહ સમય ફાળવે એનો અર્થ એમ છે કે બાપુમાં અભી ઓલા ગબ્બરસિંહ કે છે ને સંજીવ કુમાર ને ઠાકુર ને કે અભી બહુ જાન એ હાથ મેં, એના જેવું છે કે હજી બાપુમાં દમ છે એ ખબર પડી એના જેવું છે, એટલે આજની મુલાકાત થઈ. આ વાત અને રહી વાત ચોથી કે એની આ ચૂંટણીમાં શું અસર થઈ પડે, જુઓ મેં આપને પહેલા કીધું હવે હા ક્ષત્રિય જ કહું છું કે જે હવે ચૂંટણી થવાની છે એ ગ્રાસ રૂટ લેવલની છે, એમાં ફેસ ટુ ફેસ લડવાની વાત છે. ધારો કે હું ચૂંટણી લડતો ઉમેદવાર હોઉં તો હું હવે મોટી મોટી વાત કરી ન શકું,
મારે એમ હું ભાષણમાં માઇક ભલે હોય, હું એમ ન કહી શકું કે ટ્રમ્પ સાંભળી લે અને ચીન સાંભળી લે આપણી સરહદ ઉપર, તો કોક આપણને પાગલ ગણે. ભાઈ તું બોલે જે ગામના પાદરમાં બોલે એ હેઠા સુધી, ખેતરના હેઠા સુધીમાં સંભળાતું નથી, તો ટ્રમ્પ ને ચીન ક્યાંથી સાંભળી લે? કારણ કે આપણે લડવાનું છે ગ્રામ પંચાયતની ચૂંટણી, એટલે મોટી મોટી હાલે એમ નથી, હિન્દુત્વની વાત હાલે એમ નથી, નરેન્દ્ર મોદીનો ચહેરો હાલે એમ નથી, ભૂપેન્દ્રભાઈનો ચહેરો હાલે એમ નથી, ત્યાં તો વ્યક્તિગત જે ઊભો હોય એની જ વાત હાલે. જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી પણ આવી જ હોય, બધા એકબીજાને ચહેરા મોહરાથી ઓળખતા હોય ને, કેટલાક તો વેવાય વેલા હોય, કેટલાક હોય કે હું આને ગામનો રહું છું, કોક કે આના મિત્ર છું વગેરે વગેરે, કોઈ અપરિચિત વ્યક્તિ હોય નહીં. હવે એવા સંજોગોમાં જેટલે ઠેકાણે ક્ષત્રિય સમાજ બહુલ્ય વિસ્તારો છે, ભાવનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ, આ બધા વિસ્તારો જ્યાં પણ ક્ષત્રિય સમાજ વધુ છે, અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, એ બધી જગ્યાએ ક્ષત્રિય સમાજનો દબદબો તો છે ને છે ને. જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી ગ્રાસરૂટ લેવલની છે. જો શંકરસિંહ વાઘેલાને કાંઈ કોઈ પણ ભોગે, બાય હુક એન્ડ કુક, સામ દામ દંડ ભેદ, જે પણ રીતે જો મનાવી લેવામાં આવે તો જ આ વેતરણી પાર પડે એમ છે. નહીંતર ક્ષત્રિય સમાજનો વિરોધ તો યથાવત છે જ, મેં પહેલા કીધું તેમ, એક તો ઈ, બીજું છે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટનું પરિબળ જે છે એ પણ છે. કોંગ્રેસ પ્રમાણમાં પહેલા કરતાં વધુ સજીવન થઈ છે એ છે, આમ આદમી પાર્ટી છોડી દો, પણ પટેલ સમાજથી માંડીને બીજા કેટલાક સમાજો જે છે એ પણ હવે કેટલાક જે માનતા હોય છે કે અમને અમારા જેવું પ્રતિનિધિત્વ રાજકારણમાં મળ્યું નથી એ પણ છે. અને ઓબીસી ફેક્ટર તો ચાલે જ છે, 27% ઓબીસી ફેક્ટરની અનામતની વાત ચાલે છે, એનો આંદોલનનું કરનારા પણ જે કોણ છે, સૌથી વધુ પહેલાં તો કોંગ્રેસના અમિત ચાવડાએ વાત કરી હતી કે ભાઈ 27% ઓબીસી અનામત આપવું જોઈએ. હવે અત્યારે સરકાર આપી રહી છે એવી વાત આવી રહી છે, અને જો કદાચ બધું થઈ જાય, ઝવેરી કમિશન નિમુક્ત, ઝવેરી કમિશને વાત કરી 27% અનામત આપો, હવે એ પ્રમાણે ચૂંટણી થાય તો ગુજરાતના ઇતિહાસની પહેલી એવી ગ્રાસરૂટ લેવલની ચૂંટણી થવાની જેમાં 27% ઓબીસી અનામત છે. પરંતુ એનો શ્રેય પણ કોંગ્રેસ કહી શકે, અમિત ચાવડાથી માંડીને બધા, કે ભાઈ અમે આ ઝુંબેશ ચલાવી હતી, ભરતસિંહ સોલંકી એણે પણ આ ઝુંબેશ ચલાવી હતી, એવા જે લોકો છે. એટલે ટૂંકમાં આમ તમે જુઓ તો બધી જ વાતો તમે કહું તો એ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ તરફ જતી જાય છે, એટલે શંકરસિંહ વાઘેલાનું વજૂદ ઓર વધી જાય કે ક્ષત્રિય સમાજને મનાવી લેવામાં આવે. પછી ભારતીય જનતા પાર્ટી જેને હવે પછી નેક્સ્ટ અધ્યક્ષ બનાવવા માંગે છે ગુજરાતના, એ કોઈ ઓબીસી ચહેરો હોય એને લઈ આવે તો ઓબીસીનો થોડોક ફેર પડે, જેમ કે રાષ્ટ્રીય કક્ષાએ પણ ઓબીસીની વાત ચાલી રહી છે. એટલે આવા બધા આયામો છે. એટલે હવે શંકરસિંહ વાઘેલાને અવગણી શકાય એમ તો નથી, તમારે એને કોઈ પણ ભોગે એની દાઢીમાં હાથ નાખે છૂટકો છે, અને એટલે જ અત્યારે અમિત શાહ એને મળ્યા છે. આ પહેલી મુલાકાત છે, છેલ્લી નહીં, લખી રાખજો. નજીકના ભવિષ્યમાં ગુજરાતની રાજનીતિમાં ન ભૂતો ન ભવિષ્યતિ એવું એનાઉન્સમેન્ટ નજીકના જ ભવિષ્યમાં આપને કહું છું, એવું થવાનું છે. જી, તો જોવાનું રહેશે હવે કે ગુજરાતના રાજકારણમાં શું ટનાટન ફેરફાર થઈ શકે છે અથવા તો થવાના છે એ. થેન્ક યુ સો મચ સર, આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.